નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના તાલાલામાં આવેલ પશુ દવાખાનાની સ્થિતિ દયનીય છે. કિસાન સંઘ અને યાર્ડ પ્રમુખ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથના તાલાલા તાલુકાના 45 ગામના 26,000થી વધુ પશુઓ માટે એકમાત્ર દવાખાનું છે. સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે તાલાલાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. 45 વર્ષ જૂના આ પશુ દવાખાનાની ખંડેર જેવી સ્થિતિ છે. દવાખાનામાં પશુઓની પૂરતી સારવારનો પણ અભાવ છે, ત્યારે પશુપાલકો પશુઓના મોટા રોગ માટે જૂનાગઢ જવા મજબૂર બને છે. ત્યારે કિસાન સંઘ અને યાર્ડ પ્રમુખ દ્વારા પશુ દવાખાને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે. ગીર વિસ્તારની અંદર જયારે જુનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ પડ્યો એના આજે 11 વર્ષ નો સમય થવા આવ્યો. પણ જે જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું મળવું જોઈએ ગીર સોમનાથની, એ આજ સુધી હજી મળ્યું નથી. તો એની અમારી એક તો સરકારમાં માંગણી હતી કે વહેલામાં વહેલી તકે ગીર સોમનાથ જિલ્લાને જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું આપવામાં આવે. અને બીજી વાત કરીએ તો તાલાડામાં જે પશુ દવાખાનું છે દવાખાનું છે તેમાં 35 ગામના 26,000 પશુધન એની ઉપર નિર્ભર છે. અને મોટો વિસ્તાર નેસડાઓ આવેલા છે, માલધારીનો વિસ્તાર છે, જેથી કરીને જંગલની અંદર વસવાટ કરતા હોય છે અને અવારનવાર જનાવર કરડેને એવા બનાવો બનતા હોય છે. તો અહીંયા જોઈએ તો બિલ્ડિંગ પણ થથડગજ હાલતમાં જોવા મળે છે. પછી બીજી કોઈ પાયાની જરૂરિયાતો કોઈ હાલ પૂરતી અમને દેખાતી નથી. તો વહેલી તકે સરકાર દ્વારા આનો અભિગમ અપનાવી અને ફાસ્ટ વહેલી તકે પ્રાથમિક જરૂરિયાત તો સરકાર પૂરી કરે એટલી અમારી સરકાર તરફ માંગણી છે. હવે રજૂઆતની વાત કરવામાં આવે તો જે પશુ દવાખાનું જર્જરિત હાલતમાં છે, ગીર સોમનાથ જિલ્લામાં જે પશુની પાયાની સગવડતાઓ છે, કે ભાઈ જે જીવલેણ બીમારીના ભોગ બનેલા પશુ માટે લેબ ટેસ્ટિંગની સુવિધા નથી. દવાખાનું અત્યારે કાર્યરત છે ગીર સોમનાથ જિલ્લા એના જ ખાતે, પણ એમાં લેબોરેટરીની સુવિધા નથી. લેબોરેટરી માટે જે પશુપાલકો છે એને જૂનાગઢ સુધી જવું પડે છે. પછી નાની મોટી બીમારીના ઇલાજ થાય છે, જીવલેણ બીમારીમાં મોટું ઓપરેશન આવતું હોય તેના માટેની કોઈ સુવિધા નથી. ને અમારો એરિયો છે એ ખાસ કરીને જંગલી એરિયો છે, આમાં માલધારીઓની સંખ્યા પણ વધારે છે અને પશુની સંખ્યા પણ વધારે છે. અને એની વાત કરવામાં આવે તો 45 ગામનું હેડ તાલાળા ગણાય એનું જે પશુ દવાખાનું છે તે પણ ખૂબ જર્જરિત હાલતમાં છે અને સ્ટાફ પણ 3 જ જણાનો છે, જે પશુની સરખામણીમાં ખૂબ જ ઓછો કહી શકાય. બીજી વાત કરવામાં આવે દવાનો સ્ટોરેજ, જે પાયાની સગવડતાઓ તે પણ અહીંયા જણાતી નથી પ્રાથમિક તપાસ કરતા. એટલે અમારી ગવર્મેન્ટશ્રીમાં એવી રજૂઆત છે કે ભાઈ ગવર્મેન્ટ પશુ પ્રત્યે આટલી બધી જાગૃત હોય તો તાલાળું શા માટે પછાત રહી જાય. એટલે તાલાળા તાલુકાને સત્વરે ગ્રાન્ટ ફાળવી અને જે કાંઈ પ્રોસેસ હોય એ કરી અને સત્વરે બિલ્ડિંગનું નવીનીકરણ થાય અને ઝડપથી પશુપાલકોને લાભ મળે એવી માનસરની ગવર્મેન્ટમાં અમારી અરજ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.